થ્રેડિંગ, વેક્સિંગ, અપર લિપ આ બધી સર્વિસ તો તમને કોઈ પણ પાર્લરમાં મળી જશે, પણ રીનાસ બ્યુટી સ્ટુડિયોમાં તમને મળશે લાગણીનો પર્સનલ ટચ. ક્યારે છે લગન? 3 મહિના પછી. તો પછી 2-3 સિટિંગ ને 4-5 સિટિંગમાં નિરાંતે બધું પતાવીએ. દોસ્તો, ગુજરાતીમાં એકદમ ફ્રેશ અને નવા વિષયો ધરાવતી વેબ સિરીઝ જોવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનું નામ છે ઓહો ગુજરાતી. આ પ્લેટફોર્મ પર એક નવી વેબ સિરીઝ રજૂ થઈ છે જેનું નામ છે રીનાસ બ્યુટી સ્ટુડિયો. ફક્ત મહિલાઓ માટેની આ સિરીઝની મજાની વાત એ છે કે ફિલ્મ ડિરેક્ટ કરી છે આશિની પટેલે અને સિનેમેટોગ્રાફી કરી છે ઉર્મિકા વાઢવાએ. એટલે કે આ સિરીઝ પોતાના નામની જેમ ફક્ત મહિલાઓ માટે જ હોવાથી મોટાભાગની મેકર્સની ટીમ તથા કલાકારો સ્ત્રીઓ જ છે. લગભગ 15 મિનિટના 5 એપિસોડ ધરાવતી આ વેબ સિરીઝ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તે જાણીએ. દોસ્તો, તમે ઓહો ગુજરાતી પર રજૂ થયેલ કટિંગ વેબ સિરીઝ જોઈ હશે. રીનાસ બ્યુટી સ્ટુડિયો કટિંગ વેબ સિરીઝનું કન્સેપ્ટની દ્રષ્ટિએ લેડીઝ વર્ઝન કહી શકાય. આપણે એ સરખામણી વધારે ન કરતા રીનાસ બ્યુટી સ્ટુડિયોની જ વાત કરીએ. પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ જીતેલી ને, બ્લેક બ્યુટી. આગળ બ્લેક લગાવવાની શું જરૂર છે? ખાલી બ્યુટી કોણ હે? તમાર પગર મોડો આપવાનું તમે મને પહેલેથી કહી દો, તમે છે ને ગોટગોટ ના ફેરવશો. આ સિરીઝની સ્ટોરી વિશે વધારે વાત કરવાની જરૂર નથી, કેમ કે દરેક એપિસોડની સ્ટોરી અલગ છે. સિરીઝના 2 મુખ્ય પાત્રોમાં સ્ટુડિયોના બોસ રીના આંટીના પાત્રમાં નીલમ પંચાલ અને તેમની એકમાત્ર એમ્પ્લોય કવિતાના પાત્રમાં તરજીની ભાડલા જોવા મળે છે. દરેક એપિસોડમાં અલગ અલગ પાત્રોની એન્ટ્રી થાય છે, જેમને ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર જેવી બ્યુટી પાર્લરની સેવાઓની સાથે સાથે રીના આંટીની મફત સલાહો પણ મળતી રહે છે. સિરીઝમાં કોમેડી અને ઇમોશનનું બેલેન્સ સારી રીતે જાળવવામાં આવ્યું છે. કેટલી વાર કહ્યું ક્લાયન્ટ્સ પર્સનલ ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. તો નિશિત કુમાર જોબ કરે છે કે બિઝનેસ? પરફોર્મન્સની વાત કરીએ તો આ બંને કલાકારોની એક્ટિંગ એકદમ નેચરલ છે. સાથે સેલ્સમેન જેકીના પાત્રમાં શ્રુહદ ગોસ્વામી પણ પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરે છે. બાકી દરેક એપિસોડમાં જોવા મળતા અલગ અલગ કલાકારો પોતપોતાના પાત્રોને પૂરતો ન્યાય આપે છે. સ્ત્રી દર્શકો માટે તો આ સિરીઝ તેમની પોતાની જ હોય તેવું લાગશે. તો પુરુષ દર્શકોને સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં કેવી કેવી વાતો કરતા હોય છે તે જોવા સાંભળવા મળશે. ટૂંકમાં ઓહો પર રજૂ થયેલ કટિંગ જેવી આ એક ટાઈમ પાસ સિરીઝ છે જે તમે ફ્રી ટાઈમમાં જોઈ શકો છો. ઓહો પર સિરીઝ રજૂ થઈ ગઈ એટલે હવે રિવ્યૂ જાણ્યા બાદ સિરીઝ જોવો તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.